જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મગફળીની ખરીદી માટેની નોંધણી જે તે ગ્રામ પંચાયત કચેરીમાં જ કરવા બાબતે માંગરોળ આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદારને તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ઓનલાઈન નોંધણી માટે તાલુકામાં એક જ સેન્ટ્રલ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેને કારણે એક જ તાલુકાના 60 જેટલા ગામોના 5,000 ખેડૂતોને 50-60 કિલોમીટર ધક્કો ખાઈ લાઇનમાં ઊભા રહીને ટોકન મેળવે, જેને લઈ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને તમામ ગ્રામ પંચાયત કચેરીઓમાં વીસી અને નેટની સુવિધાઓ છે, જેથી ગામ લેવલ પર જ ઓનલાઈન નોંધણી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સરકાર દ્વારા 25% જથ્થો લેવાનું હોવાથી તમામ ખેડૂતોને લાભ મળે તેવી માંગણી પણ કરાઈ છે. સરકાર છે જેનું ધ્યાન દોરવા માટે થઈને મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી બે માગણીઓ છે. એક માગણી તો એ છે કે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની વાતની સરકારે જાહેરાત કરી છે, એની ઓનલાઈન છે એ એપીએમસીએ કે સેન્ટરમાં એક જ જગ્યાએ નહીં પરંતુ તમામ વ્યવસ્થા દરેક ગામડામાં છે તો ત્યાં વીસી આગળ જ વ્યવસ્થા ઊભી કરવી. અને બીજી અમારી માગણી એ છે કે જે ખેડૂતો વહેલાઈ પહેલાંના ધોરણે મગફળી છે એ સરકારના કોટા મુજબ ખરીદાઈ જાય, પછી બંધ થઈ જાય અને ખેડૂતોનો અન્યાય ન થાય એના માટે જે કોટો ખરીદવાનો છે એના ભાંગ્યા ખેડૂ કરી અને જે મગફળી ખરીદે તો દરેક ખેડૂતોને એનો લાભ મળે. આ બે મુદ્દા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. વંડરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.